કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. વાહન ચાલકો માટે હેલ્મેટનો કાયદો અમલી બનાવાયો છે. આ મુદ્દે આપનું શું મંતવ્ય છે? આપનો અભિપ્રાય નોબતને આપો. પાસપોર્ટ ફોટા સાથે આપનો અભિપ્રાય સુવાચ્ય અક્ષરે મોકલાવો. નોબતમાં તેને પ્રજાના અવાજ તરીકે પ્રકાશિત કરવામાં આવશે. સાથે સાથે આપ અહીં કમેન્ટ પણ કરી શકો છો. નમસ્કાર, આજે 13 સપ્ટેમ્બર શુક્રવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સ્વામિનારાયણ સંપ્રદાય અને મોરારી બાપુ વચ્ચેનો વિવાદ સમી ગયો છે, પરંતુ કલા જગતમાં મોરારી બાપુના અપમાન અંગે આક્રોશ છે. જય વસાવડા, ભીખુદાન ગઢવી, માયાભાઈ આહિરે સ્વામિનારાયણ સંપ્રદાયના એવોર્ડ પરત કર્યા છે. આવી સ્થિતિમાં સ્વામિનારાયણ સંપ્રદાયના વિવેક સ્વરૂપ સ્વામીએ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે કલાકારો દારૂ પીને કાર્યક્રમો આપતા હોવાની વાત કહી હતી. આ નિવેદનથી તમામ કલાકારો નારાજ થયા છે. આ નિવેદન પછી સાઈરામ દવે, અંકિત ત્રિવેદી, પ્રણવ પંડ્યા, ઓસમાણ મીર, માયાભાઈ આહિર, કવિ દાજ સહિત 17 કલાકારોએ રત્નાકર એવોર્ડ પરત કર્યા છે. રત્નાકર એવોર્ડ સરદાર સ્વામિનારાયણ મંદિર દ્વારા આપવામાં આવે છે. ગુજરાતમાં 16 સપ્ટેમ્બરથી ટ્રાફિકના નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. હેલ્મેટ, લાયસન્સ, પીયુસી વગેરે ન હોવા પર આકરા દંડ વસૂલાશે. દંડથી બચવા લોકો તાત્કાલિક હેલ્મેટ, પીયુસી, લાયસન્સ લેવા ઉતાવળા થયા છે. આરટીઓ કચેરીઓમાં અરજદારોની લાઈનો લાગી છે. એચએસઆરપી નંબર પ્લેટ માટે પણ ઘસારો જોવા મળી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ઢોરનો ડબ્બો બનાવવામાં આવ્યો છે. રંજિત સાગર ડેમ પાસે આવેલ ઢોરના ડબ્બામાં પશુઓની કફોડી હાલત છે. વિપક્ષી કોર્પોરેટર દેવશી આહિરે અહીંની મુલાકાત કરી હતી. આકસ્મિક મુલાકાત દરમિયાન અહીં 10 પશુઓ મૃત્યુ પામેલા જોવા મળ્યા હતા. એક અહેવાલ અનુસાર અહીં પ્રતિદિન 1 પશુ મૃત્યુ પામે છે. પશુઓની દયનીય હાલતથી જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. જામનગરમાં ડીકેવી સર્કલમાં હાઈમાસ ટાવર મૂકવામાં આવ્યો છે, જેમાં લાઇટો મૂકવામાં આવી હતી. આ ટાવરને કારણે આ વિસ્તાર ઝળહળતો હતો, પરંતુ છેલ્લા 1.5 માસથી ટાવર પરથી લાઇટો ગુમ થઈ ગઈ છે, જેને કારણે અહીં અંધારપટ ફેલાયો છે. આ બાબતની તંત્રને ખબર જ નથી એ આશ્ચર્યની વાત છે કે નિર્ભરતાની નિશાની એ કહેવું અઘરું છે. સરકારે 10 રાષ્ટ્રીયકૃત બેંકોનું મર્જર કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી લાખો બેંક કર્મચારીઓ નારાજ છે. આ મુદ્દે વિરોધ પ્રદર્શિત કરવા 26 અને 27 સપ્ટેમ્બરે બેંક હડતાલ જાહેર કરવામાં આવી છે. આ મુદ્દે નવેમ્બરમાં અચોક્કસ મુદ્દતની હડતાલની ચીમકી પણ આપવામાં આવી છે. બોલિવૂડની ક્વીન અભિનેત્રી કંગના રનૌત આજે દેવભૂમિ દ્વારકા આવ્યા હતા. તેમણે જગત મંદિર દ્વારકાધીશના દર્શન કર્યા હતા. ઉપરાંત તેમણે શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગમાં પણ પૂજન અર્ચન કર્યા હતા. તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.